नमस्कार, आप जोई रहा छो इंडिया न्यूज गुजरात ने हूँ छू आपनी साथे कोमल अग्रवाल। तो वडाप्रधान नरेंद्र मोदी आज एटले के शुक्रवारे 11 नवेम्बरे कर्नाटक ना प्रवासे छे। वडाप्रधान मोदी बेंगलुरु पहुंचा छे अने त्यां बेंगलुरु ना केएसआर रेलवे स्टेशन पर चेन्नई मैसूर वंदे भारत एक्सप्रेस ट्रेन ने लीली झंडी आपी छे। आ देशनी पांचमी अने दक्षिण भारतनी प्रथम वंदे भारत ट्रेन छे। वडाप्रधान बेंगलुरु में केम्पेगौड़ा इंटरनेशनल एरपोर्ट ना टर्मिनल बे नु उद्घाटन पण करशे। तो मीडिया रिपोर्ट्स अनुसार आ टर्मिनल लगभग 5,000 करोड़ रुपयाना खर्चे बनावामां आव्युं छे। मुलाकात पहला पीएम मोदीए ट्वीट करीने पोतानी मुलाकातनी माहिती पण आपी हती। तेमणे लख्युं हतुं कि हूँ 11 नवेम्बरे बेंगलुरुमां आववा माटे आतुर छूं। मने श्री नाथ प्रभु केम्पेगौड़ानी प्रतिमानुं अनावरण करवानी तक मळी अने ते हूँ मारुं सन्मान पण मानू छू। तो बपोरे लगभग 3:30 वागे वडाप्रधान तमिलनाडुना डिंडीगुलमां गांधीधाम ग्रामीण संस्थाना 36मा दीक्षांत समारोहमां शामिल हता अने पीएम मोदी 12 नवेम्बरे आंध्रप्रदेश अने तेलंगाणा पण जशे। आ दरमियान तेओ अनेक परियोजनाओनुं उद्घाटन अने शिलान्यास करशे। कर्नाटकको पहली मेड इन इंडिया वंदे भारत ट्रेन मिली। ये ट्रेन चेन्नई, देश की स्टार्टअप कैपिटल बेंगलुरु और धरोहरों के शहर मैसूरू को आपस में जोड़ती है। कर्नाटका के लोगों को अयोध्या, प्रयागराज और काशी के दर्शन कराने वाली भारत गौरव काशी दर्शन ट्रेन, इसकी भी आज शुरुआत हुई है। आज केम्पेगौड़ा इंटरनेशनल एयरपोर्ट के दूसरे टर्मिनल का भी उद्घाटन हुआ है। मैंने सोशल मीडिया पर एयरपोर्ट के नए टर्मिनल की कुछ तस्वीरें पोस्ट की थी। मंत्री वंदे भारत एक्सप्रेस को तो विधानसभा 2022 ની ચૂંટણીમાં 3 પક્ષો દ્વારા ચૂંટણી લડવામાં આવી રહી છે ત્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમે જ્યારે અમદાવાદ જિલ્લાના વડગામ તાલુકાની મુલાકાત લીધી અને ત્યાંના લોકોના સ્થાનિક પ્રશ્નો જણાવવા પ્રયત્ન કર્યો તો જોવા મળ્યું કે કેટલાક મહિલાઓ ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે ઊભી હતી અને ચૂંટણી બહિષ્કાર કરવાનો સૂત્રોચ્ચારો પણ કરી રહી હતી તો એટલે કે ચૂંટણીનો વિરોધ નોંધાવી રહી હતી તો ગુજરાતની ટીમ દ્વારા ગુજરાત ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા પૂછવામાં આવ્યા હતા કે શા માટે તેઓ ચૂંટણી બહિષ્કાર કરવા માંગે છે ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ પણ પક્ષ અહીંયા આવે અમારા સ્થાનિક પ્રશ્નોને કોઈ પણ હલ કરવામાં સફળ રહ્યું નથી એટલે કે કોઈ પણ પક્ષ આવે તે અમારી વાતો સાંભળતો નથી અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકતા નથી તો પછી શા માટે અમે તેમને મત આપીએ અને વિજય બનાવીએ એટલા માટે અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માંગીએ છીએ। एक तरफ जे इंडिया न्यूज गुजरात नी टीम ज्या ग्राउंड रिपोर्ट मेळवा माटे जे मतदाताओनो जे विचार छे मंतव्य शुं छे ते जाणवा माटे पहोंची हती त्यां विरमगाममां ज जे ગોળપીઠાના રહીશો છે તેમના દ્વારા આપ જોઈ શકો છો કે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યો છે। ચૂંટણી બહિષ્કાર કરવાનું જે છે તેમના દ્વારા જે સૂત્રોચ્ચાર છે કરવામાં આવ્યા છે। બેનરો લઈને મહિલાઓ કેટલીક છે તે અહીંયા ઊભી છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે થઈ અને તેમના દ્વારા જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સેના માટે વિરોધ પ્રદર્શન કરે છે, સેના માટે તે લોકોનો ચૂંટણીને બહિષ્કાર કરવો છે તે અહીંયા જે લોકો છે તેમની પાસે જાણવાનો પ્રયત્ન કરશું। સૌ પ્રથમ તો જે તે લોકોનો જે મત છે તે અહીંયા ચૂંટણીના પ્રચાર કરવા માટે આવું નહીં તેવું સૌ લોકોએ ભેગા બનીને જે બેનર બનાવ્યું છે તે બેનરની અંદર આપ જોઈ શકો છો સ્પષ્ટપણે લખેલું છે કે વિરમગામ નગરપાલિકાના સત્તાધીશોના ઓરમાયા વલણને કારણે વિકાસથી વંચિત અને જૂના ગોળપીઠાના રહીશોએ આગામી વિધાનસભાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે તો બધા જ રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકરોએ અહીંયા ચૂંટણી પ્રચાર કરવા આવવું નહીં। આવા જે બેનરો છે તે વોર્ડ નંબર 2 વિરમગામ જૂના ગોળપીઠાના રહીશો દ્વારા લગાવવામાં આવ્યા છે। આપણે વાત કરશું બહેનો સાથે અને જાણવાનો પ્રયત્ન કરશું શું તેમની સમસ્યા છે અને શેના માટે તેમને ચૂંટણીનો બહિષ્કાર કરવો પડે તેમ છે। શું નામ છે બેન આપનું? મારું નામ અંજુબેન છે।
અંજુબેન સેના માટે થઈને આ ચૂંટણીનો બહિષ્કાર આપ કરવા માંગો છો? બહેનો જે છે શા માટે આ પ્રકારના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવા માંગો છો? સાહેબ, અમાર ગટર લાઈન અને પાણી માટેની સમસ્યા છે. કેટલા 20 વર્ષથી અમાર ગટરનું પાણી આવે છે અને ગટરો બહુ ઉભરાય છે. એના કારણથી નગરપાલિકામાં જઈએ તો બી અમારે કોઈ સમસ્યા હલ કરતું નથી ને કોઈ સાંભળતું નથી. છેલ્લા કેટલા વર્ષથી આ પ્રકારની સમસ્યાનો આપણે સામનો કરવો પડે? છેલ્લા 20 વર્ષથી અમે હેરાન થઈએ છીએ. કોઈ જવાબ આપતું નથી. જ્યારે બી ચૂંટાઈને આવે એ વ્યક્તિ એમ કે અમે તમે અમને વોટ આપ્યો નથી એટલે અમે કામ કરશું નહીં. બસ એ જ અમે આ વખતે એ સાંભળ્યું. એટલે જે પક્ષ ચૂંટાઈને આવ્યો, જેમ કે અત્યારે હાલ કોંગ્રેસ ચાલી રહ્યું છે બરોબર, અહીંયા તો કોંગ્રેસ તો ચૂંટાઈને આવી છે, તો શા માટે તે કામ નથી કરતું? એ તો એમની જવાબદારી છે ને. અમે તો જઈને અમને સવાલ કરીએ પણ એ આવતા નથી, તો એમને જવાબ કામ જ નહીં થતું. એમને કરવું જોઈએ ને કામ. શું નામ છે બેન? પ્રવીણાબેન. પ્રવીણાબેન, શું મુખ્ય રજૂઆત છે આપની? અમારે સાહેબ છે ને, અમારે પાણી ચોખ્ખું જોઈએ છે. અમને ચોખ્ખું પાણી નથી મળતું, ગટરો ઉભરાય છે, અમારા બાળકો બીમાર પડે છે, એની સમસ્યા. અમને પાણી માટે બધા માટે ઉકેલ લાવી દો એટલી અમારી બી. એટલે અમે બહિષ્કાર કર્યો છે સાહેબ. બસ અમારું કામ કરી નાખે એટલું જ વિનંતી છે. મંજુલાબેન, મ્યુનિસિપાલિટી માં ગયા પણ તોય એમને પોલીસ વાળા ને લાયા. કોઈની અટકાયત કરવામાં આવી છે? કોઈની નથી આવી, અમારા બોર્ડ લઈ ગયા એના હિસાબે અમે બોલ્યા. કોઈ પણ કીધું હશે પોલીસ વાળાને? એટલે કે લોકોનો જે વિરોધ છે તે ક્યાંક ને ક્યાંક જે સત્તાધીશ પક્ષ આવે છે તે કામ નથી કરી રહ્યો બરાબર. સત્તાધીશ પક્ષ હોય છે તે લોકોનું જે પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવામાં જે છે તે અત્યાર સુધી કોઈ પણ પ્રકારે સક્ષમ થયો નથી, કોઈ સફળ થયો નથી. કોઈ વિકાસના જે કામો છે તે કદાચ અહીંયા અટકી ગયા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. ગટરના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય કે પીવાના પાણીની જે સમસ્યાઓનો જે પ્રશ્નો છે તે હજુ પણ અહીંયા વિરમગામમાં પડતર છે. અને તેના માટે થઈને અહીંયાના જે રહીશો છે તેમના દ્વારા જે ચૂંટણીનો જે છે તે બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, વિરમગામ. તો સુરેન્દ્રનગરથી કિરીટસિંહ રાણાએ લીંબડી વિધાનસભાની સીટ પરથી દાવેદારી નોંધાવી છે. લીંબડી વિધાનસભાની બેઠક પર ભાજપે કિરીટસિંહ રાણાને રિપીટ કર્યા છે. સમર્થકો સાથે કિરીટસિંહ રાણાએ સરઘસ યોજી અને ફોર્મ ભર્યું છે. તો તમને જણાવી દઈએ કે તેમણે કહ્યું કે હું જનરલમાં પણ જીત્યો અને બાય ઇલેક્શન ઉપર પણ જંગી બહુમત સાથે જીતો તો આવ્યો છું. તો ફોર્મ ભર્યા બાદ કિરીટસિંહ રાણાએ કોંગ્રેસ પર આકાર પ્રહારો કર્યા અને જિલ્લાની 5 બેઠકો પરના ભાજપના પ્રથમ ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણાએ ફોર્મ ભરી અને પ્રચારનો દોર પણ શરૂ કરી દીધો છે. રોડ શો કરીને અમે નીકળ્યા, એની મંજૂરી લીધી અને અમે અમારા સ્ટેજ સુધી પહોંચ્યા. અનેક લોકોના, બહેનો હોય, ભાઈઓ હોય, વડીલો હોય, યુવાનો હોય, તમામ લીંબડીની જનતા, એકસાઈડ વિધાનસભા, લીંબડી, ચુડા અને સાયલા, આ તમામ મતદાર ભાઈઓએ જે રીતે જન્મેતી હતી, ના ભૂતો ના ભવિષ્યથી મને પોતાને દર વખતે ચૂંટણીમાં મારો પ્રેમ મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો વિકાસ વધ્યો છે, એનું સીધી અસર દેખાય કે ભારતીય જનતા પાર્ટીની સરકારો કામ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિનની સરકાર, માન્ય ભૂપેન્દ્રભાઈની મુખ્યમંત્રી તરીકેનું કામ, માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું કામ, અમારા ભારતીય જનતા પાર્ટીની વિવિધ સંસ્થાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ડેરી, એવી વિવિધ ક્ષેત્રના જે સાધનો છે તે અમે લોકો માટે વાપરીએ છીએ અને લોકોને સુવિધા અમે પહોંચાડીએ છીએ. અને મને વિશ્વાસ છે કે જંગી બહુમતી ન ધારેલી લીડ, ઘણા બધા મિત્રો એમ કહે છે કે ભાઈ એવી બાય ઇલેક્શન જીતે છે, મારે એ કોંગ્રેસના મિત્રોને એ કહેવું છે કે અમે જનરલમાં પણ જીત્યા છીએ. આ 8 ચૂંટણી લડ્યા ત્યારે અમે 5 વાર જીત્યા છીએ, 3 વખત જનરલમાં અને 2 વખત બાય ઇલેક્શનમાં ન ધારેલી લીડ, 1 વખત 24,000ની લીડ, 1 વખત 32,000ની લીડ, અને આ વખતનો રેકોર્ડ જેમ આપણે બાય ઇલેક્શન કહીએ છીએ એ સાચા અર્થમાં રિયલ ચૂંટણીમાં આ 5 વર્ષ માટે મને બહુમતી મળે એનો વિશ્વાસ હું વ્યક્ત કરું છું.
गुजरात विधानसभा की चूंटनी की जाहरातो थई चुकी है और हवे मतदाताओं ने मात्र गणतरी दिवसों बाकी रही गया है, तो त्यारे तमाम राजकीय पक्षों द्वारा मतदारों ने रिझाववा माटे एड़ी चोटी नु जोर लगावामां आवी रह्युं छे। त्यारे राजकीय पक्षों द्वारा जुदी जुदी बैठकों माटे पोताना उम्मीदवारों ने टिकट फाड़वामां आवी रही छे। तो कांग्रेस पक्ष द्वारा गांधीधाम अनामत बैठक पर जो उम्मीदवार ने टिकट फाड़वामां आवी छे तेमने 100 कोईने ध्यान खेंच्युं छे। गांधीधाम अनामत बैठक नी वात करवामां आवे तो वर्ष 2012 मां आ बैठक पर चूंटनी शुरू करवामां आवी छे। विधानसभा बैठक परिणाममां पछीनी आ विधानसभा त्रीजा चूंटनी छे जेमां सरळ स्वभाव धरावता भरत सोलंकी सहभागी बनशे। तो अनुसूचित जातिनी अनामत बैठक धरावता गांधीधाम विस्तारनी बैठक जीतवा माटे कंडालामां मीठू पकावता अने अग्यारीमां परिवारना सेवामां 42 तो भरतसिंह सोलंकीने टिकट आपवामां आवी छे। तो गुजरात विधानसभानी चूंटणी माटे कच्छनी गांधीधाम विधानसभा बैठक छे जे अनुसूचित जाति माटेनी अनामत बैठक छे, ज्यां गत टर्ममां भारतीय जनता पार्टीना धारासभ्य मालतीबेन महेश्वरी चूंटाया हता, तो जेमने आ वर्षे फरी टिकट आपीने रिपीट कराया छे। ज्यारे आम आदमी पार्टी द्वारा उम्मीदवार तरीके प्रोफेशनथी वकील एवा बाबूभाई महेश्वरीने टिकट आपवामां आवी छे। ज्यारे कोंग्रेस पक्षमांथी आ बैठक पर अखिल गुर्जर मेंगवाड़ समाजना उपप्रमुख भरतभाई सोलंकी ने टिकट આપવામાં આવી છે। જી ભરતભાઈ વાત કરવામાં આવે કોંગ્રેસ પક્ષ તરફથી આપને ગાંધીધામ સીટ માટે ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો? પથ મારા ઉપર જે વિશ્વાસ કરીને આપ્યું છે હું પથ અને મારા કાર્યકર્તા આદિવાનોના હું આભારી રહીશ। ખાસ કરીને વાત કરીએ તો પ્રચાર પ્રસાર પણ શરૂ થઈ ચૂક્યા છે, કયા કયા પ્રશ્નો અને મુદ્દાઓ લઈને આ પ્રજા સમક્ષ જઈ રહ્યા છો? પ્રશ્નો તો અનેક છે, ભ્રષ્ટાચાર છે, મોંઘવારીના પ્રશ્નોને લઈને અમે જઈ રહ્યા છીએ। વાત કરવામાં આવે તો પહેલાં પણ આપ સેવાકીય કાર્યોમાં જોડાયેલા હતા, હવે રાજકારણમાં આવ્યા પછી પણ સેવાકીય કાર્યમાં જોડાઈ રહ્યા છો, કઈ રીતે કાર્ય કરશો? હું એક સાદું જીવન જીવી રહ્યો છું અને રાજ તારણમાં આવવાનું તારણથી જો હું જીત્યો તો હું સેવાની પ્રજાની સેવા સારી કરી હજીશ। ખાસ કરીને વાત કરી આ અનામત બેઠક છે, અન્ય પણ જે મહેશ્વરી સમાજના લોકો પણ ટિકિટની માંગણી કરી રહ્યા હતા અને આપને ટિકિટ મળી છે, શું કહેશો? ના, મહેશ્વરી સમાજ અમારી સાચે છે, જુજર મેજવાર સમાજ સાચે છે, અમારે જો અહીંયા 4 વાર આવે છે તો અમે બધા 4 વારો સાથે રહીને અમે લડશું। જીતની કેવી આશા છે? જીતની આશા ફૂલ છે અમને અને પ્રજા અત્યારે પણ પરિવર્તન લાવી રહી છે। આપ જ્યારે મીઠાના અગર સાથે સંકળાયેલા છો ત્યારે અગરિયાના ઘણા બધા પ્રશ્નો છે, શું છે? અગરિયાના તો પ્રશ્નો બહુ છે, જેમ કે મીઠાના ઉદ્યોગની જે ફાઇલ રિન્યુ કરવામાં આવે છે એ રિન્યુ નથી થતી, એટલે એ પ્રશ્ન બહુ મોટો છે નાના આજરીઓને। ખાસ કરીને ગાંધીધામ વિસ્તાર છે એ ઉદ્યોગોનો વિકાસ થયો છે, બેરોજગારીના પ્રશ્નો છે, આપ કઈ રીતે એને જુઓ છો? બેરોજગારીનો પ્રશ્નો છે અને ઉદ્યોગ જે મોટા આવી રહ્યા છે એના નાના ઉદ્યોગ જોઈએ તો બેરોજગારી દૂર થઈ ગઈ છે। વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને ફોર્મ ભરવાના ચાલુ દિવસે શુક્રવારે ભાજપના મૂર્તિયાના દર્શન થયા। આજે ભુજ બેઠક ઉપર ભાજપના કેશુભાઈ પટેલે પોતાના સમર્થન સાથે રેલી સ્વરૂપે ભુજ કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને સાથે જ ભાજપના કાર્યકરો કેશુભાઈ પટેલે પોતાનું ફોર્મ ભર્યો હતો। તો કેશુભાઈ પટેલે ફોર્મ ભર્યા બાદ જણાવ્યું કે ભાજપના કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સુધી શુક્રવારે વિકાસના કામો વેગમાં બન્યા છે અને પાર્ટીએ મને ટિકિટ આપી છે એટલે હું વિકાસના કામો બાકી રહ્યા છે તે પૂર્ણ કરીશ અને મારો મત વિસ્તાર નહીં સમગ્ર ગુજરાત કેમ આગળ વધે તેવા સરકાર સાથે મારો પ્રયાસ રહેશે। આજે ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા નંબર 3 ભુજ ભારતીય જનતા પાર્ટી જ્યારે ભરોસો મૂક્યો છે અને ઉમેદવારી કરવાની તક આપી છે ત્યારે મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક કાર્યકર્તાઓ હાજર રહ્યા અને 12:39 કલાકે જે રીતે રજૂ કરવું જોઈએ એ રીતે ફોર્મ ઉમેદવારનું રજૂ કર્યું છે અને સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી નિયમ નીતિ સિદ્ધાંત અને સ્વભાવ પ્રમાણે જ્યારે પાર્ટી કામ કરી રહી છે ત્યારે અમારા ઉપર ભરોસો મૂકી દેવા હું કેન્દ્રીય નેતૃત્વનું ગુજરાતના નેતૃત્વનું આભાર માનું છું કે મારા પર ભરોસો મૂકી અને મને ઉમેદવાર કરવાની તક આપી છે। લોકો જે રીતે વર્તમાન હું ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું
લોકોના જોડે કાર્યકર્તાઓ જોડે જે રીતે એક ધરોબો છે એ ધરોબો જોતા આવતા દિવસોમાં સારા મતોથી ભારતીય જનતા પાર્ટીને ભુજ વિધાનસભાની સીટ જીતશું એમાં કોઈ શંકાને સ્થાન નથી। સ્વાભાવિક છે કોઈપણ પાર્ટીનો પોતાનો સ્વભાવ હોય પોતાનો વિચાર હોય આમાં જ્ઞાતિના સમીકરણો બહુ ઓછા આવતા હોય જે પાર્ટીના કાર્યકર્તા હોય પાર્ટીનું કામ કરતા હોય અને સ્વાભાવિક એક એમાં સમાજ કે બીજું કંઈ આવતું ન હોય અને કાર્યકર્તાઓ જે વિચારધારા ધરાવતા હોય એ રીતે કામ કરશે। ધવલસિંહ ઝાલા બાયડ પહોંચ્યા તો બાયડમાં ધવલસિંહ ઝાલાના કાર્યાલય આગળ સમર્થકોની મોટી ભીડ જોવા મળી ત્યારે બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાની ટિકિટ કાપવાનો સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તો બાયડ અને માલપુરના સમર્થકો રેલી સ્વરૂપે પહોંચ્યા અને હજારો સમર્થકોનો બાયડમાં જમાવડો જોવા મળ્યો। ધવલસિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના નારા ગુંજ્યા અને ગઈકાલે એટલે કે ગુરુવારે ભાજપે ભીકીબેન પરમારને ઉમેદવાર જાહેર કર્યા બાદથી સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ની આગામી ચૂંટણી માટે 24 કડી વિધાનસભાની સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ પરમારે પોતાનું ફોર્મ ભર્યું છે। તો મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા સીટમાંથી અનામત સીટ જે છે તે કડીની સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ પરમારે તેમનું ઉમેદવાર ફોર્મ ભર્યું છે। તો કડીના જૂની મામલતદાર કચેરીથી સૌ પ્રથમ સભા કરી હતી જ્યાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે અને કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। ત્યારબાદ નવી મામલતદાર કચેરીએ પોતાના ટિકિટદાર સાથે વાજતે ગાજતે રેલી સ્વરૂપે કોંગ્રેસના પ્રવીણ પરમારે પોતાની દાવેદારીનું ફોર્મ ભર્યું છે। તો 24 કડી વિધાનસભાની સીટ જે છે છેલ્લા બે વખતથી અનામત થઈ છે અને આ વખતે પણ અનામત છે ત્યારે ભાજપે તેમના ગત વિધાનસભાની ચૂંટણીના વિજેતા કરશનભાઈ સોલંકીને રિપીટ કર્યા છે ત્યારે કોંગ્રેસે ધારાશાસ્ત્રી એવા પ્રવીણ પરમારને ટિકિટ આપી છે જેમણે શુક્રવારે પ્રાંત અધિકારીને પોતાનું ઉમેદવારી ફોર્મ સુપુર્દ કર્યું। આજે ઉમેદવારી પત્ર ભર્યું છે અને શું લાગે છે આપને? આજે કોંગ્રેસના જે કાર્યકરો કોંગ્રેસના સમિતિના તમામ કાર્યકરો તમામ ઉમેદવારો સાથે આજે ફોર્મ ભર્યું। પાર્ટીએ જે અમારી પર ભરોસો મૂક્યો હતો જે પ્રથમ લિસ્ટમાં અમારું નામ જાહેર કર્યું અને કોંગ્રેસ પાર્ટીએ કડી તાલુકા કોંગ્રેસ સમિતિ કડી શહેર કોંગ્રેસ સમિતિ કડીના તમામ કાર્યકરો અને કડીની જનતા ઉપર જે ભરોસો રાખીને અમારો પસંદગી કરી હતી એ ખરેખર અમને બહુ ગૌરવની લાગણી અનુભવે છે। તમારા જીત માટે તમારા ચૂંટણીમાં કયો મુદ્દો મહત્વનો રહેશે? અમારી જીત માટે આ સરકાર જે વર્તમાન સરકાર છે દિલ્હીમાં ગુજરાતની ભાજપની સરકાર છે એક ભ્રામકતા ફેલાવી લોકોને વચ્ચે દિનના જે વાયદા આપ કર્યા અને એ વાયદા પૂરા ના થયા 7 વર્ષ સુધી રાહ જોઈ 8 વર્ષ અને ગુજરાતમાં 27 વર્ષ સારા દિવસો આવશે ગુજરાતમાં સારો વિકાસ થશે મોડલ થશે ગુજરાત મોડલ એક ફક્ત સોશિયલ મીડિયામાં એક ગુજરાત મોડલ બતાવવામાં આવ્યું હતું હકીક જમીની હકીકત કંઈક જુદી છે। 7 વર્ષના અનુભવથી ગુજરાતની જનતા કડીની જનતા જે ભ્રામકતા હતી 15 લાખની વાત હતી મોંઘવારી ઘટાડવાની વાત હતી રોજગારીની વાત હતી શિક્ષણની વાત હતી સ્વાસ્થ્યની વાત હતી એમાં બિલકુલ નિષ્ફળ ગઈ છે અને લોકો લાપરવાહી સરકારની જે લાપરવાહી છે કોરોનામાં સરકારે જે એક પ્રકારનું ભગવાન ભરોસે છોડી દીધા હતા આ બધું ધ્યાનમાં રાખી કડીની જનતા 100% અમને જનમત બહુ જ ઘણી બધી સંખ્યામાં આપશે। કેટલા મતોથી વિજયી થવાના તમને આશા છે? અમે જંગી મતોથી બહુમત અમે મેળવશું। ચૂંટણીને લઈને તમારી વ્યૂહરચના શું છે? ચૂંટણીને લઈને વ્યૂહરચનામાં તો અમારું જે ડોર ટુ ડોર એટલે એની ઘેર ઘેર કોંગ્રેસે જે 8 વચનો આપ્યા છે કોંગ્રેસનું કામ બોલે છે ભૂતકાળમાં જે કોંગ્રેસે કામ કર્યું જ્યારે જૂનાગઢ ભાજપના ઉમેદવાર સંજય કોરડિયાએ પોતાનું ઉમેદવારી પત્ર પ્રાંત કચેરીમાં રજૂ કરી ઉમેદવારી નોંધાવી છે। તો ભાજપના ઉમેદવારના સમર્થનમાં ટાઉનહોલ ચોકમાં જાહેર સભા યોજાઈ હતી તેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા ઉપરાંત માણાવદર બેઠકના ઉમેદવાર જવાહરભાઈ ચાવડા મેયર ડેપ્યુટી મેયર અને તમામ નગરસેવકો ઉપરાંત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પછી સંજય કોરડિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। હા સંજયભાઈ આજે તમે ફોર્મ ભર્યું
86 જૂનાગઢ વિધાનસભાનું ઉમેદવારી પત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે રજૂ કર્યું છે. પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો સાથે અધ્યક્ષ શ્રી પુનિતભાઈ, મેયર શ્રી ગીતાબેન, અમારા પૂર્વ મેયર શ્રી ધીરુભાઈ, પૂર્વ મેયર શ્રી જ્યોતિબેન, પ્રદીપભાઈ, ધારાસભ્ય શ્રી જવાહરભાઈ, બંને મહામંત્રી શ્રી ભરતભાઈ અને સંજયભાઈ અને સમગ્ર ટીમ અમારા કોર્પોરેટરશ્રીઓની સાથે આજે રજૂ કર્યું છે. અને એ વિજયના એક વિશ્વાસ સાથે, એક વિજયના સંકલ્પ સાથે આજે અમે ફોર્મ રજૂ કરી અને આજથી જ ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે અને શ્રી ગણેશ પણ હવે કરવા જઈ રહ્યા છે. તો ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બુધવારે ભાજપની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આ પહેલા પણ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેમાં 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આપને જણાવી દઈએ કે આ બાદ બુધવારે ભાજપે પણ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. 2017માં વર્ષમાં પણ ગુજરાતમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. તો ગુજરાતના કયા જિલ્લામાં કયા દિવસે ચૂંટણી યોજાશે તેની માહિતી મેળવીએ. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે રોજ મતદાન યોજાશે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારની બેઠક માટે ભાજપે આજે વધુ વખત જીતુભાઈ વાઘાણીની પસંદગી કરી છે. તો જીતુભાઈ વાઘાણીના નામની જાહેરાત થતાં જ અભિનંદનોનો વરસાદ વરસ્યો હતો. પૂર્વ ધારણા મુજબ જ જીતુ વાઘાણીનું નામ ફાઇલ થતાં કાર્યકર્તાઓ પણ જોશમાં આવી ગયા હતા અને ભાવનગર પશ્ચિમની બેઠક પર જીતુભાઈનું ઉમેદવારને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે. તો તેમના નામની જાહેરાત થવા સાથે જ સમાજના જુદા જુદા વર્ગ તરફથી અભિનંદન વરસ્યા હતા. તો સમર્થકો, કાર્યકર્તા ઉપરાંત વેપારી મહાજને પણ જીતુભાઈને પસંદગી વધાવી છે. સિયારા પાટીજીને તમામ શિશ્વસ નેતૃત્વનો અને પૂરેપૂરા વિશ્વાસ સાથે તાકાતથી લોકોનો પ્રેમ અને જીતવા માટે આગામી ચૂંટણીમાં અમે ખૂબ વિનમ્રતાથી નીચે ઉતરીશું. ગુજરાતમાં આજે ત્રીજી પાર્ટી આવી છે, ત્રિપાક્યો જંગ ખેલાશે, શું કહેશો? ગુજરાતમાં ક્યારેય કોઈ પણ ચાલ્યું નથી. 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ કરેલી વાત એ લોકોએ સ્વીકારી છે, અનુભવી છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના બળબૂતા ઉપર લડવા જઈ રહી છે. કોણ ક્યાં શું કરે છે અને કોણ સામે લડે છે એની કરતાં અમે શું કર્યું છે આ વાત લઈને લોકોની સુધી જઈએ છીએ. હું તમને ભરોસો આપું છું, આપ બતાવજો. ભારતીય જનતા પાર્ટી થમ્બિંગ મેજોરિટી સાથે પુનઃ એકવાર રાજ્યની જનતાની સેવા કરવા માટે શાસનમાં જનતાના આશીર્વાદથી આવી રહી છે 2022 ડિસેમ્બરમાં. થેન્ક યુ. મુદ્દા તો એમણે લઈને જવાનું હોય કે જેમની પાસે કશું છે નહીં. હું આપણા થકી વિનંતી કરું છું, કોઈ અમે અભિમાન કે અહંકાર નથી, વિવેક સાથે કહું છું. પશ્ચિમ હોય કે રાજ્ય હોય કે જિલ્લો હોય, વિકાસની નવી ક્ષિતિજો કંઈક નવું થઈ રહ્યું છે એવો અનુભવ અને અનુભૂતિ કે ગરીબ કલ્યાણકારી નીતિઓ, હું બહુ ડીપમાં આપની સાથે વાત આજે નહીં કરી શકું, એ બધી જ બાબતો લઈને વિકાસ એ અમારા માટે પ્રાઇમ એજન્ડા છે. એજન્ડાથી ઉપર એ લોકોની સેવા કરીને વિકાસના ફળો એના જનજીવન સુધારતું હોય છે ત્યારે વિકાસ, વિકાસ અને વિકાસ અને વિકાસ થકી વિશ્વાસ અને વિશ્વાસ થકી ભારતીય જનતા પાર્ટી આ ભાવ સાથે લોકોના આશીર્વાદ એ અમને મળી ચૂક્યા છે એમ કહીએ તો ખોટું નથી. જે પ્રકારનો અપ્રિતમ ઉત્સાહ અને પ્રેમ એ મારા પશ્ચિમ વિસ્તારમાં અને રાજ્યમાં મળી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટી એ ગુજરાત. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.